નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નોલેજ સાથે યુટ્યુબ ચેનલમાં ફરી આપનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ભારતના બંધારણની ટેસ્ટ નંબર બાર જોવાના છીએ જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન પહેલો જ્યારે ભારતના રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિ બંને હોદ્દા ખાલી હોય ત્યારે તેના કાર્યો કોણ કરે છે ઓપ્શન એ વડાપ્રધાન ઓપ્શન બી ગૃહપ્રધાન ઓપ્શન સી ભારતના મુખ્ય ન્યાયાધીશ કે ઓપ્શન ડી લોકસભાના અધ્યક્ષ મિત્રો દરેક પ્રશ્નનો જવાબ આપવા માટે આપને પાંચ સેકન્ડ આપવામાં આવે છે અને જો વધારે સમયની જરૂર હોય તો વિડીયોને સ્ટોપ કરીને વધારે સમય લઈ શકો છો તો આનો સાચો છે ઓપ્શન સી ભારતના મુખ્ય ન્યાયાધીશ પ્રશ્ન બીજો નીચેનામાંથી કોણ પોતાનું રાજીનામું ભારતના રાષ્ટ્રપતિને સુપરત કરતા નથી ઓપ્શન એ રાજ્યના રાજ્યપાલ ઓપ્શન બી ભારતના મુખ્ય ન્યાયાધીશ ઓપ્શન સી વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ કે ઓપ્શન ડી લોકસભાના અધ્યક્ષ આનો છે ઓપ્શન ડી લોકસભાના અધ્યક્ષ પ્રશ્ન ત્રીજો રાજ્યસભા અને લોકસભાના સભ્ય માટેની લઘુત્તમ વયમર્યાદા અનુક્રમે કેટલી છે ઓપ્શન એ પચીસ વર્ષ અને ત્રીસ વર્ષ ઓપ્શન બી ત્રીસ વર્ષ અને પાંત્રીસ વર્ષ ઓપ્શન સી ત્રીસ વર્ષ અને પચીસ વર્ષ કે ઓપ્શન ડી પાંત્રીસ વર્ષ અને ત્રીસ વર્ષ તોનો આનો સાચો જવાબ છે ઓપ્શન સી ત્રીસ વર્ષ અને પચીસ વર્ષ પ્રશ્ન ચોથો ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામનાર પ્રથમ મહિલા કોણ હતા ઓપ્શન એ શ્રીમતી જ્ઞાનસુદ્ધા ઓપ્શન બી શ્રીમતી એમ ફાતિમા બીબી ઓપ્શન સી શ્રીમતી લીલા શેઠ કે ઓપ્શન ડી શ્રીમતી રંજના દેસાઈ છે ઓપ્શન બી શ્રીમતી એમ ફાતિમા બીબી પ્રશ્ન પાંચ નીચેના પૈકી કયો માર્ગદર્શક સિદ્ધાંતનો ઉદ્દેશ નથી ઓપ્શન એ કલ્યાણ રાજ્યની સ્થાપના ઓપ્શન બી ધાર્મિક રાજ્યની સ્થાપના ઓપ્શન સી સામાજિક આર્થિક ન્યાય કે ઓપ્શન ડી બિન સાંપ્રદાયિક રાજ્યની સ્થાપના કરવી જવાબ છે ઓપ્શન બી ધાર્મિક રાજ્યની સ્થાપના કરવી પ્રશ્ન છતો કેન્દ્રીય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી ઓપ્શન એ પ્રથમ વહીવટી સુધારણા આયોગ ઓપ્શન બી સતીશચંદ્ર સમિતિ ઓપ્શન સી કૃપલાણી સમિતિ સમિતિ કે ઓપ્શન ડી સનાથન સમિતિ તો આનો સાચો છો ઓપ્શન ડી સથાનમ સમિતિ પ્રશ્ન સાતમો રાષ્ટ્રીય માહિતી કમિશનરને કોની ભલામણથી દૂર કરી શકાય છે ઓપ્શન એ કેન્દ્રીય ધાકેદારી આયોગ ઓપ્શન બી સંસદ કે ઓપ્શન સી સર્વોચ્ચ અદાલત કે ઓપ્શન ડી લોકસભા તો આનો સાચો જવાબ છે ઓપ્શન સી સર્વોચ્ચ અદાલત પ્રશ્ન આઠ ભારત સંઘના કેટલામાં રાજ્ય તરીકે ગુજરાતની સ્થાપના થઈ ઓપ્શન એ તેર ઓપ્શન બી ચૌદ ઓપ્શન સી પંદર કે ઓપ્શન ડી સોળ તો આનો સાચો જવાબ છે ઓપ્શન સી પંદર પ્રશ્ન નવ ભારતની સોરી મિત્રો કઈ ભારતીયોની એકમાત્ર શ્રેણીને પોસ્ટલ બેલેટનો ઇલેક્ટ્રોનિક ઉપયોગ કરવા દેવામાં આવે છે ઓપ્શન એ ભારતીય સશસ્ત્ર દળો ઓપ્શન બી ભારત તબીબો ઓપ્શન સી ભારતીય અધિકારીઓ કે ઓપ્શન ડી ઉપરના પૈકી કોઈ નહીં તો આનો સાચો જવાબ છે ઓપ્શન એ ભારતીય સશસ્ત્ર દળો પ્રશ્ન દસ પોસ્ટલ બેલેટ પ્રથા કયા વર્ષમાં દાખલ કરવામાં આવી ઓપ્શન એ ઓગણીસો નવ્વાણું ઓપ્શન બી ઓગણીસો અઠ્ઠાણું ઓપ્શન સી ઓગણીસો સત્તાણું કે ઓપ્શન ડી ઓગણીસો પંચાણું તો આનો સાચો જવાબ છે ઓપ્શન એ ઓગણીસો નવ્વાણું માં પ્રશ્ન અગિયાર ભારતના કોમ્પ્યુટર એન્ડ ઓડિટર જનરલની ટિપ્પણીઓ પર જરૂરી કાર્યવાહી હાથ ધરવાની જવાબદારી કોની છે ઓપ્શન એ ભારતના રાષ્ટ્રપતિની ઓપ્શન બી નાણામંત્રીની મંત્રીની ઓપ્શન સી સર્વોચ્ચ અદાલતની કે ઓપ્શન ડી સંસદની સાચો છે ઓપ્શન ડી સંસદની પ્રશ્ન બાર ભારતના બંધારણમાં કેટલી યાદીઓ છે ઓપ્શન એ દસ યાદીઓ ઓપ્શન બી બાર યાદીઓ ઓપ્શન સી ચૌદ યાદીઓ કે ઓપ્શન ડી સોળ યાદીઓ તો આનો સાચો જવાબ છે ઓપ્શન બી બાર યાદીઓ પ્રશ્ન તેર ઉપરી ન્યાયાલય દ્વારા પોતાના અધિષ્ઠ ન્યાયને લઈને તેના કાર્યક્ષેત્રની બહાર જતાં અટકાવવા માટેની રીટ કઈ છે ઓપ્શન એ પરમાદેશ ઓપ્શન બી પ્રતિશેધ ઓપ્શન સી ઉત્પેક્ષણ કે ઓપ્શન ડી અધિકાર પૂચા તનો આનો સાચો જવાબ છે ઓપ્શન બી પ્રતિશેધ પ્રશ્ન ચૌદ ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કઈ સમિતિની ભલામણથી કરવામાં આવ્યો ઓપ્શન એ તેજ બહાદુર સપડુ સમિતિ ઓપ્શન બી નહેરુ સમિતિ ઓપ્શન સી સવર્ણ સમિતિ કે ઓપ્શન ડી જેવી કે રાવ સમિતિ તો આનો સાચો ઓપ્શન બી નહેરુ સમિતિ પ્રશ્ન પંદર જ્યારે લોકસભા અને રાજ્યસભા એમ બંને ગૃહોની સંયુક્ત બેઠક હોય ત્યારે તેની અધ્યક્ષતા કોણ કરે છે ઓપ્શન એ રાષ્ટ્રપતિ ઓપ્શન બી લોકસભાના સ્પીકર ઓપ્શન સી રાજ્યસભાના અધ્યક્ષ કે ઓપ્શન ડી પ્રધાનમંત્રી તો આનો સાચો જવાબ છે ઓપ્શન બી લોકસભાના સ્પીકર પ્રશ્ન સોળ રાષ્ટ્રપતિએ પ્રસિદ્ધ કરેલા વટહુકમને સંસદના બંને ગૃહોની અનુમતિ સંસદની બેઠક મળે ત્યારથી કેટલા સમયમાં મળવી જોઈએ ઓપ્શન એ છ માસ ઓપ્શન બી છ સપ્તાહ ઓપ્શન સી પંદર દિવસ કે ઓપ્શન ડી એક માસ તો આનો સાચો છે ઓપ્શન બી છ સપ્તાહ પ્રશ્ન સત્તર રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સભ્યોની નિમણૂક કોણ કરે છે ઓપ્શન એ પ્રધાનમંત્રી ઓપ્શન બી લોકસભાના સ્પીકર ઓપ્શન સી રાષ્ટ્રપતિ કે ઓપ્શન ડી ભારતીય સર્વોચ્ચ ન્યાયાધીશ ભારતના સર્વોચ્ચ ન્યાયાધીશ તો આનો સાચો જવાબ છે ઓપ્શન સી રાષ્ટ્રપતિ પ્રશ્ન અઢાર દેશના સર્વોચ્ચ કાનૂની અધિકારી કોણ ગણાય છે ઓપ્શન એ ભારતના નિયંત્રણ અને માલેખા પરીક્ષક ઓપ્શન બી ભારતના એટર્ની જનરલ ઓપ્શન સી ભારતના એડવોકેટ જનરલ કે ઓપ્શન ડી ભારતના સોલિસિટર જનરલ તો આનો સાચો જબશે ઓપ્શન બી ભારતના એટર્ની જનરલ પ્રશ્ન ઓગણીસ ભારતમાં લોકાયુક્ત અંગેનો કાયદો બનાવનાર સૌપ્રથમ રાજ્ય કયું હતું ઓપ્શન એ મહારાષ્ટ્ર ઓપ્શન બી આંધ્રપ્રદેશ ઓપ્શન સી ગુજરાત કે ઓપ્શન ડી ઓડિશા તો આનો સાચો જવાબ છે ઓપ્શન એ મહારાષ્ટ્ર પ્રશ્ન વીસ એટલે કે આજનો ક્રિજનો છેલ્લો પ્રશ્ન ભારતના બંધારણના આમુખમાં આર્થિક ન્યાય શબ્દ કઈ બાબતનો ઠરાવ છે ઓપ્શન એ સંપત્તિનો સમાન વિતરણ ઓપ્શન બી ન્યાય વહીવટમાં અર્થતંત્ર ઓપ્શન સી ગરીબોને સસ્તો ન્યાય કે ઓપ્શન ડી સામાજિક આર્થિક ક્રાંતિ તો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી સામાજિક આર્થિક ક્રાંતિ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડિયોને લાઈક શેર અને અમારી યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો ફરી મળીશું જય હિન્દ વંદે માતરમ